एक चले। जंगली बे यार दिवस कितना फटाफट चाला गया। हॉल टिकट भी आवी गई, एग्जाम आवी जाए, हमना रिजल्ट आवे, इतनो टेंशन आपड़े छोकरा लोगे। टेंशन नहीं लेवानो, पास तो आपे यार। ये कई स्कूल में नंबर लागो ये तो જોઈ લી આપણે। હા યાર બે વનિતા વિશ્રામ નો નંબર લાગો। બે વનિતા વિશ્રામ, બે વનિતા વિશ્રામ ની હોય, ખાલી છોકરીઓની સ્કૂલ છે, આ ચોટલી બાંધીને જવાનો એગ્ઝામ આપવા ઊંડે જેવો। બે એસપી વિશ્રામ દે વાંચો બરાબર। તો મારું બી એસપી વિશ્રામ માં નંબર લાગો। બે મારું પણ, તો મારું બી આજુબાજુ આગળ પાછળ। એક મિનિટ, બે આ તો સૌથી મોટો બેનિફિટ છે। બે બોર્ડ એક્ઝામ માં આપણે બધા આગળ પાછળ છે। આપણે સ્કૂલ માં શું કરતા હતા આગળ પાછળ? ચોરી ચોરી, મારા પ્રોફેશનલ ચોર। તો આપણે આમાં પણ એવું જ કરવાના, આપણે 100 માર્કની એક્ઝામ છે, એમસીક્યુ બધા મેં કરી લાવ બરાબર। એક વાક્ય વાળા મારા તું કરના છે, એની પાછળ ના તું, એની પાછળ ના તું, પછી હા આપણે હળી મળીને તૈયાર હે તો આ વખતે અનગાઠેબલ આ વખતે એક્ઝામ માં બધા ચલો। ગાઈસ રેડી છો ને? રેડી રેડી બોલ। આ બોર્ડ એક્ઝામ આપણે ધમાલ મચાવવાની છે। ઓકે આવડે ને બરાબર ભાઈ, કઈ સ્કૂલ માં હતા? એસી હે દુરિયા। હા હા હા, પડાવ તૈયાર જ મજનુ છે પડે। મગર પેપર જવાબ લાવે છે, બહુ હોશિયાર લાગે છે। મેં કરાવાની ભાઈ બધું। આ છોકરો મને બહુ ઇન્ટેલિજન્ટ લાગે છે, જો હું આની પેન લઈ લઈશ તો મને કોપી પણ કરવા દેશે। તમે લોકો જઈ શકો છો। ચલો તમે નીચે ઓફિસ માં જાઓ। બે મારું થોડી છે, શનિ નું છે। લખો બધા, બીજું ગોઠવો, બીજું ગોઠવું કઈ। સર તમે કઈ બિલ્ડિંગ મારો? સી માં। તમારી બાજુમાં સી ની બાજુમાં કઈ બિલ્ડિંગ? ડી। લખો બધા, ત્રીજામાં પાછી
ની હિસાબે આજે કોની વારી છે? ગલી ગલી મેં અપને નામ કા દર, ગલી ગલી મેં અપને નામ કા દર, અપુ ને સ્ટુડન્ટ નહીં હું મેં સર. આજકલ કે બચ્ચો કી નહીં હોતી હૈ કમર, આજકલ કે બચ્ચો કી નહીં હોતી હૈ કમર, ઓર એક્ઝામ કે લિયે નહીં હોતી કોઈ ઉમર. ક્યા હોય બચ્ચા ભાઈ? અરે પેન મેં કુછ લાયલા નહીં, એસે એક્ઝામ મેં આયા બેઠ ગયા ભાઈ મેં. નહીં મેરે કો લિખના નહીં, અટના ભાઈ કામ મેરે કો. વોટ નેક્સ્ટ સાલ કો મિલે ભાઈ. બચ્ચા ભાઈ નેક્સ્ટ સાલ આયા ભાઈ, ક્યા આયા છે મેરે કો ભાઈ, કામ ઉડા દી. બચ્ચા ભાઈ અગલે સાલ મિલતે એસા જબરો હે આ તો યાર, જબરદસ્ત માર બે સહેલા બતાવ ની એ ઉભો રે ને, બધું પ્લાનિંગ માં છે સમજે ના. જલ્દી જલ્દી આવે તો જો, એક બે ત્રણ બોર્ડ ને પેપર આખા વર્ષ ની મહેનત ની બધું તારા લીધે થયું છે, તારા પર ગેસ કરી દેવા મેં. ભાઈ ભાઈ સ્કોડ વાળા એટલે અલગ અલગ
બે રિઝલ્ટ નું અહીંયા હું કામ રાખ્યું યાર. હું છે અહીંયા રિસેપ્શન છે, મમ્મી પપ્પા બી હદ કરે યાર. વધારે ખુશ છો મમ્મી તમે તો. આજે તો પપ્પા લાગો. આવું છે ઓ ભાઈ, આ કયા હાર લાવ્યો તું? આ સુખડ ના હાર છે ભાઈ. હાર તે હાર હોય, સુખડ ના હોય કે ફૂલ ના હોય, હાર તે હાર હોય. હા ચાલો આપણે રિઝલ્ટ જોઈ લઈએ. હા કોના ફોન માં જોશું આપણે? અરે હું જોઉં ને પેલા, જોઈએ કોનું. હવે કોને જોવાના? નંબર 505. 505 જી, 505. કેટલો ઉત્સાહ છે જો મારા ભાઈ બંધ લોકો નો. 500. ગાડી તારી પાકી, લાયસન્સ ની પ્રોસેસ ચાલુ કરી નાખું ને. હવે જો મને તો એને ખબર જ હતી, મેં પહેલેથી એટલો હોશિયાર ને, ભણવાનો તો મારો એક અલગ જ પેશન છે. તો મારા મારી લખતો હતો બધું ભૂલ લેવું કરો ને. ચાલ આપણે રિઝલ્ટ જોઈએ હવે. મારતે ખીજવાતે તો શું થાય ખબર છે? શું થાય? 18% ઉઠે વાટે. મેં ખીજવાવતે ને તો મારી ચાર લોકો વચ્ચે.
આ થતે તારી વાત તો સાચી છે ચંદ્રકાંત આપણે માં બાપ છોકરા ઉપર એટલું પ્રેશર આપી દે કે એ લોકો હેન્ડલ જ નથી કરી શકતા બરાબર છે એ જ પ્રોબ્લેમ છે દુનિયાની કોઈ સમજતું જ નથી આજકાલ દેખા દેખી બી બહુ વધી ગઈ છે સક્સેસ ની ખુશી તો આખી દુનિયા મનાવે છે અને ફેલિયર માં દુખી થાય છે પણ જે દિવસે ફેલિયર ની ખુશી પણ મનાવવા લાગશો ત્યારે જિંદગી જીવવાની અલગ જ મજા આવશે અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો આ મિત્રો સાથે શેર કરો અને તમારો ફેવરિટ પાર્ટ કમેન્ટ કરો હા અને આમાં અમે એક કોમેડી સાથે એક મેસેજ તમને આપવાની ટ્રાય કરી ખાસ કરીને મા બાપને આજકાલના જનરેશનના જે બહુ પ્રેશર નાખે છે છોકરા ઉપર તો આવું નહીં કરો તો આવી રીતે નવા નવા વિડીયો જોતા રહો બસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ બેલ આઇકન બેલ આઇકન કેસ કરો તમે લગભગ જોઈ લો જે કરો ભાઈ.